ઊંઝામાં ઉમિયાધામ ખાતે વિશાળ ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે હવે યજ્ઞ પહેલા જ પાટીદારની સંસ્થા અને યજ્ઞના આયોજકો સામે પાટીદાર યુવાનોએ આવેદનપત્ર આપી માંગણી કરી છે। આ સંસ્થાના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રીની હાજરીમાં કૌશિક પટેલ, ધનજી પટેલ સહિત પાટીદારો યુવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। आ आवेदन पत्र में मांगणी कराई है कि देशना गृहमंत्री अमित शाह लक्षचंडी महायज्ञ में मुख्य मेहमान की भूमिका में न आवा जोईए। तेमज आ मांगणी बाबते ऊंझा में उमिया माता संस्थाना ट्रस्टीओ और लक्षचंडी महायज्ञना होद्देदारों ने 24 कलाक विचारवानो समय आप्यो छे अने चीमकी पण आपी है कि जो आ गंभीर मुद्दा बाबते विचारवामां निष्क्रियता बतावी तो तारीख 13 तारीख थी बपोरथी कौशिक पटेल और धनजी पटेल अन्नનો त्याग કરી યજ્ઞશાળા સામે ઉપવાસ પાસ બેસી જશે। ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતની ભાજપ સામેના પાટીદારોમાં જે નારાજગી હજુ પણ કાયમ છે અને આ નારાજગીને કારણે અમિત શાહની હાજરીને લઈને યુવાનોએ વાંધો ઉઠાવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ આ બાબતને લઈને પાટીદાર યુવાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને અમિત શાહને આમંત્રણને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે। ઊંઝા ઉમિયા માતાજીનો લક્ષચંડી મહાયજ્ઞ આગામી ડિસેમ્બરની 18 થી 22 તારીખે ભવ્યાતિ ભવ્ય ઉજવવા માટે તડામાર યુદ્ધના ધોરણે ઊંઝામાં કામગીરી ચાલી રહી છે અને આ ઐતિહાસિક ઊંઝામાં યોજાનારા ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડે એવી શક્યતાઓ છે। કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પણ ઊંઝા ખાતે મહાયજ્ઞમાં પાટલો બુક કરાવ્યો છે અને યજ્ઞમાં જવા માટે કોર્ટ સમક્ષ મંજૂરી પણ માંગી છે। હાર્દિક પટેલને આ કેસમાં મહેસાણામાંના પ્રવેશવાની શરતે જામીન મળ્યા છે, તેથી હાર્દિક પટેલે મહેસાણામાં પ્રવેશ માટે અરજી કરી છે। જો કે હાર્દિક પટેલને મંજૂરી મળે છે કે નહીં એ તો જોવાનું રહ્યું। અતુલ પટેલ, ZSTV, મહેસાણા।